વન ટુ થ્રી એવું દેખાડે આ પુશ કરવા માટેનું પુશ સેટ. નમસ્કાર મિત્રો, કૃષ્ણા કમ્પ્યુટર્સ પાલનપુર તમારું સ્વાગત કરે છે. આપણે કલર એપિક ઇલેક્શન કાર્ડ માટેની પ્રોસેસ કેવી રીતે છે એ આજે અહીંયા ટ્રેનિંગ આપવા માટે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ તો ડિવાઇસ અને પ્રિન્ટર ખોલી દો. ત્યારબાદ એક વિન્ડો ખુલશે, એની અંદર ઇવોલિક પ્રાઇમરી પર રાઇટ ક્લિક કરવી. ત્યારબાદ મેન્યુ ખુલશે, એ મેન્યુની અંદર પ્રિન્ટિંગ પ્રેફરન્સમાં જવું. ત્યારબાદ એક ફરીથી એક વિન્ડો ખુલશે, જેની અંદર રોટેટ બાય 180 ડિગ્રી બેક સાઇડ એમ ઓન કરવું, એની પર ઓન પર ક્લિક કરવું. ત્યારબાદ છેલ્લા ઓપ્શનમાં ડુપ્લેક્સ મોડમાં કલર ઓપ્શન ક્લિક કરી ઓકે કરવું. ત્યારબાદ એ વિન્ડોને ક્લોઝ કરી દેવું. ત્યારબાદ ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરો, એની અંદર અપના csc.government.in વેબસાઇટ ઓપન કરો. ત્યારબાદ સીએસસી કનેક્ટ પર ક્લિક કરો. સીએસસી આઈડી અને પાસવર્ડ જે તમને આપવામાં આવે એ નાખી દો. ત્યારબાદ કેપ્ચર કોડ બતાવે તે નાખવો. ત્યારબાદ ઓથેન્ટિક કીટ પર ક્લિક કરવું, એટલે લોગિનમાંથી લોગઆઉટ ઓપ્શન બતાવશે. જ્યારે લોગિનમાંથી લોગઆઉટ ઓપ્શન બતાવે ત્યારે તમારે સમજી લેવું કે તમારી વેબસાઇટ ઓપન થઈ ગઈ છે. ત્યારબાદ સર્વિસ પાસવર્ડ તમને જે આપવામાં આવે તે સર્વિસ પાસવર્ડ નાખી અને એને સબમિટ કરી દેવું. જ્યારે સબમિટ થઈ જશે ત્યારે એક વિન્ડો ખુલશે, એમાં ઇલેક્શન સર્વિસ નામનો ઓપ્શન હશે, એની અંદર જવું. ત્યાં ઇલેક્શન કમિશન સર્વિસ ગુજરાત એની પર ક્લિક કરવું. ત્યાં આગળ ઓપ્શન ખુલશે જ્યાં એપ્લિકેશન ફોર ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી, એની પર એમાં જે ઓપ્શન આપેલા હોય છે એની અંદર ઓળખ કાર્ડ ઓપ્શન પર ક્લિક કરવું. ત્યારબાદ સર્ચિંગ માટેનું એક વિન્ડો ખુલશે, જેની અંદર બનાસકાંઠા જિલ્લો સિલેક્ટ કરવો. ત્યારબાદ જે નામ આપવામાં આવેલું હોય છે, જેનું તમારે ઇલેક્શન કાર્ડ બનાવવાનું છે, એ દરેકના સ્પેલિંગ્સ લખી લેવા, ત્રણ અક્ષર લખવા. ત્યારબાદ એમની જાતિ જે મેલ ફિમેલ જે હોય એ કરી અને પછી સર્ચ કરવું. ત્યારે એક આખું એક મેન્યુ ખુલશે, એની અંદર તમારે પ્રિન્ટ 002 પર ક્લિક કરવું. ત્યારબાદ એક ફરીથી વિન્ડો ખુલશે, વિન્ડો ખુલશે એટલે એની અંદર તમારી જે ડિટેલ હશે એ ડિટેલમાં પ્રિન્ટ બતાવશે. એ પ્રિન્ટની અંદર તમારે પ્રિન્ટર સિલેક્ટ કરવાનું છે, એમાં બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટર તમારે સિલેક્ટ કરવાનું, જે પહેલો ઓપ્શન આપવામાં આવે છે. ત્યારબાદ એની પ્રિન્ટ કાઢી લેવી, વિન્ડો ક્લોઝ કરી દેવું. ત્યારબાદ ક્લિક કરી લેવું, એના પછી તમારું જે ડિટેલવાળું ફોર્મ હશે એ નીકળી જશે.
હવે આગળની પ્રોસેસ છે. જ્યારે ડિટેલવાળું ફોર્મ સ્ક્રીન પર દેખાય ત્યારે એમાં ડિટેલ ચેક કરી સેવ ઓપ્શન હશે એની પર ક્લિક કરવું. ત્યારબાદ વોલેટ પાસવર્ડ જે તમને આપવામાં આવે એ વોલેટ પાસવર્ડ એની અંદર એન્ટર કરવો, અને જેના આ ઓપ્શન આપવામાં આવેલો છે એની પર રાઇટ ક્લિક કરવું અને પે નાવ પર ક્લિક કરવું. ત્યારબાદ એક મેન્યુ ખુલશે જેમાં પેમેન્ટ સક્સેસફુલ એ રીતની ડિટેલ આવશે. એના પર એ રિસિપ્ટ નીકાળવા માટેનું છે જેમાં પ્રિન્ટ રિસિપ્ટ પર ક્લિક કરવું અને પ્રિન્ટર એમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ ઓપ્શન જે હશે એ સિલેક્ટ કરી ત્યારબાદ પ્રિન્ટ પર સિલેક્ટ કરી પ્રિન્ટ નીકાળી દેવી. ત્યારબાદ પાછલા જે વિન્ડોમાં પ્રિન્ટ એપિક નામનો ઓપ્શન હશે એના પર ક્લિક કરવું. ત્યારબાદ એપિક કાર્ડની જે ડિટેલ હશે એ આવશે, એમાં પ્રિન્ટ પર ક્લિક કરીને એક વિન્ડો ખુલશે. એની અંદર એવોલિસ પ્રાઇમસી પર ક્લિક કરવું. ત્યારબાદ એક્ચ્યુઅલ સાઇઝ જે ઓપ્શન આપવામાં આવેલો છે એના પર સિલેક્ટ કરવું. ત્યારબાદ ઓરિએન્ટેશનમાં પોર્ટ્રેટ નામનો ઓપ્શન આપવામાં આવે છે એની પર ક્લિક કરવું અને એની પ્રિન્ટ નીકાળી લેવી. ત્યારબાદ કોર્નરની અંદર એવોલિસ પ્રાઇમસી જે ઓપ્શન એક વિન્ડો ખુલશે એની અંદર તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે જેના લીધે આગળની પ્રોસેસ ચાલુ રહેશે. અહીંયા કલર એપિક કાર્ડ બનાવવાની જે પ્રોસેસ છે એ પૂરી થાય છે. થેન્ક યુ. બરાબર.